હવે નિરંજન ભગત આવ્યા ક્ષણ હસવું ક્ષણ રણવું પૃથ્વી વીણ ક્યાં ક્યાં જવું આવી રચના કોની છે નામ છે નિરંજન નરહરિત નામ મેં ક્યાં રખાય કે પણ જોઈ નામ તો જોઈ સાહેબ નિરંજન નરહરિ ભગત જેમ કે ચેતન ભગત એવી રીતના જન્મ થાય છે જો તમને સારવાર યાદ ન રહે કઈ વાંધો ને પણ એક વખત મારે તમને કેવી પડે એટલા માટે ઈસવીસન ઓગણીસો માં જન્મે છે ક્યારે જન્મે ઈસવીસન ઓગણીસો છવ્વીસ ની સાલમાં તેઓનો જન્મ થાય છે નિરંજન નરહરિગત અમદાવાદ ખાતે તેઓનો જન્મ થાય છે એના ઉપનામથી તેઓને આપણે યાદ રાખીએ છીએ અથવા તો એમને આપણે યાદ કરીએ છીએ નગર જીવન જે છે નગર જીવનના કાવ્યો ની રચના ઔદ્યોગિક નગર અને વીસમી સદીના પૂર્વાર્ધના જે સંતાનો છે એના ઉપર એમની રચનાઓ વધુ નરસિંહ મહેતા રે અંગ્રેજીમાં અનુવાદ કર્યો તમે નરસિંહ મહેતાના પદો નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ભાઈ હતા નરસિંહના પદો રાઈટ અને ભાસ નું સ્વપ્ન વાસવદત્તમ આનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો કઈ ભાષામાં અંગ્રેજીમાં અનુવાદ કરનારા અનુવાદક છે આ કોને કહ્યું દોસ્તો નિરંજન ભગત દ્વારા થયેલો છે કોના દ્વારા થયેલો છે નિરંજન ભગત દ્વારા થયેલો છંદો છંદો લઈને આવશે એમની મોટી રચનાઓ છે રવિન્દ્રનાથ ટેગોરની પણ એક રચના છે જેનું નામ છે ચિત્રાંગદા એનું ગુજરાતીમાં અનુવાદ કરે છે રાઈટ રવિન્દ્રનાથ ટેગોર જે છે એ ટેગોરની રચના કઈ છે ચિત્રાંગદા અને આ ચિત્રાંગદા નું ગુજરાતીમાં અનુવાદ કરનાર છે ગુજરાતી ભાષામાં અનુવાદ કોણ કરે છે અનુવાદ કરે છે નિરંજન ભગત રાઈટ બાકી તો ઘણી બધી છે એમની પૂર્વાર્ધ ઉત્તરાર્ધ કૃતિ છે એના માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે બરાબર એમની રચનાઓની વાત કરવામાં આવે તો હવે એ બધી રચનાઓને લઈ લઈએ આપણે અને એ રચનાઓ જે છે રચનાઓ ક્યાં લેસી આમાં ક્યાંય જગ્યા છે નહીં પણ હું તમને એમ કઉ આટલીક રચના કરીશ તો તો મોજ પડી જાય ને રચના બીજી કોઈ કરવાની જ નથી જેમ કે ઘડીક સંઘ રચના છે ઘડીક સંઘ એમની રચના છે છંદોલય એમની રચના છે છંદોલય કિન્નરી એમની રચના છે કઈ રચના કિન્નરી પ્રશ્ન પૂછાઈ ગયો છે કિન્નરી કોની રચના કિન્નરી રચના છે નિરંજન ભગત ની અલ્પ વિરામ પ્રવાલ દ્વીપ વિરામ અને પ્રવાલ દ્વીપ અને પ્રવાલ દ્વીપ આ બધી રચના એમની છે યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા એક રચના છે એમની તડકો તડકો એમની રચના છે છકડો નહીં તડકો આ તડકો પણ રચના કોની છે એમની રચના છે તો સાહેબ યાદ કઈ રીતના રાખી શકીએ આપણે યાદ રાખવા હોય તો યાદ રાખવા હોય તો કઈ આ બધી જ રચનાઓ જે છે તેને આપણે યાદ રાખી લઈએ યાદ રાખવા માટે જ હું આવ્યો ચલો બધી રચના વારાફરતી વાળા તમે જ મને કહી દો પેલી કઈ હતી ઘડીક સંઘ બરાબર प्रवाल द्वीप किन्नरी छंदोलई छंद शास्त्र नहीं छंदोलई किन्नरी कड़ी संघ अल्प विराम अल्प विराम तड़को विज्ञान अनेक कविता કે વિજ્ઞાનમાં કયું યંત્ર વિજ્ઞાન કવિતા કેવી યાદ રહી જાય યાદ રહી જ જાય નો યાદ રહે તું તમને સમજાવું જોવા જોયા હું હે પાણી છે હો ભાઈ આ શું છે પાણી છે અને આ પાણીમાં આ પરવાળાનો ટાપુ છે આ શું છે આ છે પ્રવાળ દ્વીપ બરાબર ને પાણી છે પાણીમાં પ્રવાળ દ્વીપ છે અને એ પ્રવાલ દ્વીપમાં કોણ ગયું છે દોસ્તો પ્રવાળ દ્વીપમાં ફરવા માટે એક વ્યક્તિ ગયા છે અને આ વ્યક્તિનું નામ શું છે આ વ્યક્તિનું નામ નિરંજન ભગત અને શું નામ છે નિરંજન ભગત હવે નિરંજન ભગત ન્યા તો આવી ગયા તો કે પૂછું નિરંજન ભગત તમે અહીંયા તમારું નામ તો ભગત છે તો તમે અહીંયા કેમ નોર્મલી પરવાડાના પરવાળાના ટાપુ બધા વૈજ્ઞાનિકો આવે હે તો એક એવું હોય કઈ વાંધો નહીં અને હું કઈ વાંધો નહીં યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા જે છે એનું આ લખાણ કરીશું પ્રવાલ દ્વીપ ઉપર બેઠા બેઠા

અને એ છંદો લયમાં છંદ લખતા એમને નહોતું આવડતું એટલા માટે આ ભગતને કીધું ભગત આમાં છંદમાં થોડી ઘણી મિસ્ટેક છે એટલે એમને એમ કીધું કે આ તારા છંદમાં અલ્પ વિરામની મિસ્ટેક છે કેની મિસ્ટેક છે અલ્પ વિરામની મિસ્ટેક છે તમે જોઈ શકો છો કે સૂર્ય ધૈખો છે અને તાપ જે છે એ તાપ પડી રહ્યો છે એટલે જબરદસ્ત એવો તડકો છે અને આવા તડકામાં આ જણ જે છે એ ન્યા ગયા છે રાઈટ આવી રીતના આપણે યાદ રાખી હતી આટલું જ કરવાનું એટલે આપણને યાદ રહી જાય

નહોતું આવ્યું એટલે કોને પૂછું ભગત ને પૂછ્યું ભગત કે આમાં અલ્પ વિરામ ની મિસ્ટેક છે કેની મિસ્ટેક છે અલ્પ વિરામ એકદમ તડકો ધૈખો હતો અને એવો જબરદસ્ત એવો તડકો હતો અને ત્યારે આ બધી વાતો થતી હતી દોસ્તો આટલું યાદ રાખવાનું છે આમાં ચાલો તમારું મગજ છે ને આવી બધી વસ્તુ માગે સમજાણું કે દિલ માંગે મોર કે ને તમારું મોર ક્યાં માગે આવું કઈ કોઈ તો જ મોર માગે બાકી મોર બને છે તમારું મગજ રાઈટ ચલો આનંદ થયો થેન્ક યુ દોસ્તો